गुड मॉर्निंग, આપની સાથે હું છું વિધાતા। સૌથી પહેલા વાત કરીએ રાજ્યમાં વરસી રહેલા અનરાધાર વરસાદની। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। પોરબંદર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે, તો આવતીકાલે રાજકોટ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો હવામાન વિભાગે 27થી લઈને 1 એટલે કે 5 દિવસ સુધી ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે। એક તરફ જ્યાં ગુલાબ વાવાઝોડાના બાદની જે પરિસ્થિતિ છે તેની અસર રાજ્ય પર વર્તાઈ રહી છે, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર, જેના કારણે 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે પોરબંદર દ્વારકા હાઈવે પર આવેલ હોટલમાં પણ પાણી ઘૂસી ગયા। હાઈવે પર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા રેસ્ટોરન્ટમાં ગોટણસમા પાણી ભરાઈ ગયા। રેસ્ટોરન્ટની અંદર ગોટણસમા પાણી ભરાતા ઇલેક્ટ્રિક સાધનો તેમજ ફર્નિચરને નુકસાન પહોંચ્યું છે। પોરબંદર દ્વારકા હાઈવેની અણઘડ કામગીરીને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના પ્રશ્નો ઉભા થયા છે, જેના લીધે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ભારે વરસાદ વરસતા પોરબંદરમાં પરિસ્થિતિ છે લોકો માટે વિકટ બની હતી, કારણ કે પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે ચારે તરફ જોવા મળી છે। બીજી તરફ હાઈવે પર આવેલ રેસ્ટોરન્ટમાં ગોંટણસમા પાણી ભરાઈ ગયા હતા, તો પાણી ભરાઈ જવાને કારણે ફર્નિચરને નુકસાન પહોંચ્યું છે। તો બીજી તરફ રોડ રસ્તાની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે। તો ભારે વરસાદને કારણે લોકોના હાલ બેહાલ બની રહ્યા છે, રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, પરંતુ સાથે સાથે હાઈવે પર આવેલી હોટલોમાં પણ પાણી ભરાઈ ગયા। અમરેલી જિલ્લાની વાત કરીએ જ્યાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ સર્જાયું છે। રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં ભારે વરસાદ વરસ્યો। ધાતરવડી બે ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા છે, તો નીચાણવાળા 8થી વધુ ગામોને સચેત કરી દેવાયા છે। હિંડોરણા, ખાખપાઈ, છતડિયા, વડગામમાં એલર્ટ આપવામાં આવ્યું છે। ખાંભા વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તો રાયડી ડેમના 5 ગેટ 1 ફૂટ સુધી ખોલવા પડ્યા। રાયડી ડેમના નીચાણવાળા 7 ગામોને એલર્ટ કરાયા છે। અમરેલી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ। રાજુલા, જાફરાબાદ, ખાંભામાં મુશળધાર વરસાદ વરસ્યો। રાજુલામાં ધાતરવડી બે ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા, નીચાણવાળા 8 ગામોને સચેત કરી દેવાયા છે। હિંડોરણા, ખાખબાઈ, છતડિયા, વડગામને ખાસ કરીને સચેત રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે, તો બીજી તરફ ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો। રાયડી ડેમના 5 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા। ખાંભાના મોટા બારમણ, ભૂંડણી, ત્રાકુંડામાં પણ વરસાદ વરસ્યો। રાયડી ડેમના 5 દરવાજા ખોલાતા નીચેના 7 ગામો એલર્ટ પર છે। રાયડી ડેમ નીચેના નાગેશ્રી, મીઠાપુર, ચોત્રા ગામમાં એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથની અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે। રૂપેણ નદીમાં પૂર આવ્યું છે। સનવાવ, ગીર ગઢડા રોડ બંધ થયો છે। ત્રણેશ્વર ચેકડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે, તો સરસ્વતી નદીમાં પૂર આવતા પ્રાચી તીર્થનું માધવરાય મંદિર જળમગ્ન થયું। હિરણ બે, શિંગોડા, રાવલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ગીર જંગલની બોર્ડરના ગામોના નદીનાળા છલકાઈ ઉઠ્યા। ઉનાના દેલવાડાથી રાજપરા અને સીમર બંદરને જોડતો રસ્તો બંધ થયો છે। દેલવાડા નજીક કોઝવે પર પાણી ફરી વળતા બંધ થયો। મછુન્દ્રીનો તો ધસમસતો પ્રવાહ અને તેને કારણે બંધ કરવામાં આવ્યો, તો 12થી વધુ ગામો અને 2 મુખ્ય બંદરના વાહનોના પૈડા થંભી ગયા। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદને પગલે નદીનાળાઓ છલકાઈ ગયા છે। ગીર ગઢડાના થોરડી ગામેથી પસાર થતી રૂપેણ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ। ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે ત્રણેશ્વર પિકઅપ વેરનું પાણી કોઝવે પર ફરી વળ્યું। ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને પગલે પાણીએ ભયંકર પ્રવાહ ધારણ કર્યો। કોઝવે પર પાણી ફરી વળતા ગીરગઢડાના ખિલાવડ, ઇંટવાયા, ફાટસર સહિત 12 ગામોનો વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી। તો ગીરગઢડા તાલુકામાં ભારે વરસાદને કારણે ધ્રોણેશ્વર પિકઅપ વેરનું પાણી કોઝવે પર ફરી વળ્યું, જેને કારણે ગીરગઢડાના ખિલાવડ, ઇંટવાયા, ફાટસર સહિતના 12 ગામનો વાહન વ્યવહાર બંધ થયો। 15 ગામના લોકો કોઝવે બંધ થતા ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે। દેલવાડા નજીકનું કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ઉનાના દેલવાડાથી રાજપર અને સીમર બંદરને જોડતો રસ્તો પણ બંધ છે। મછુન્દ્રી નદીના પ્રવાહને કારણે રસ્તો બંધ થયો, તો રસ્તો બંધ થતા 12થી વધુ ગામોને તેની અસર પહોંચી છે।
बारगाम अने बे मुख्य बंदरना वाहन व्यवहार जेने असर पहुंची छे। गीर सोमनाथ की रूपेण नदी में पूर आव्यु छे। उपरवास में भारे वरसाद ने कारण रूपेण नदी नु जलस्तर झड़पथी वधी रह्युं छे। गीर सोमनाथ में पसार थती शाही नदी में घोड़ापूर आव्यु। भाचा बेड़िया अने धोकड़वा गामना पुल पर नदी नो धसमसतो प्रवाह वही रह्यो छे। उना अमरेली मुख्य हाईवे पर आवेला पुल पर पाणी नो प्रचंड प्रवाह वही रह्यो छे। तो बीजी तरफ वरसादनी आगाही ने लईने बनासकांठामां तंत्र अलर्ट छे। बीजी ऑक्टोबर सुधी वरसादनी आगाही करवामां आवी छे, त्यारे सावचेतीना भागरूपे जिल्लाना तमाम अधिकारीओने अलर्ट करी देवाया छे। हेडक्वार्टरमां पूरता स्टाफ साथे हाजर रहेवा माटे તાકીદ કરવામાં આવી છે। આકસ્મિક ઘટના માટે ટેલિફોન નંબર પણ જાહેર કરાયો છે।